नमस्कार विद्यार्थी मित्रों, श्याम सर एज्युकेशन में आपसनो हार्दिक स्वागत छे। आजे आपणे अभ्यास करवाना छे धोरण 10 गणित तेमनी अंदर प्रकरण नंबर 4 द्विघात समीकरण तेमनो स्वाध्याय 4.1 तेमनो प्रश्न नंबर 1 अने एमना अंदर आपणे 1 થી 4 આગળના વિડિયોસમાં જોયા હતા। આ વિડિયોસમાં આપણે 5 થી 8 જે સમીકરણો છે તે આપણે જોવાના છે। સૌથી આપણે પહેલા વાત કરીએ તો પાંચમો પ્રશ્ન જેમાં આપણે ચકાસવાનું છે કે આ સમીકરણ દ્વિઘાત છે કે નહીં, તો તેના માટે આપણે શું કરવું પડે કે સમીકરણનું સાદુરૂપ આપવું પડે। તો આપણે સાદુરૂપ આપીએ એટલે પહેલાનો પહેલા સાથે ગુણાકાર એટલે કે 2x નો વર્ગ પહેલાનો બીજા સાથે 2^-6 x માઇનસ x માઇનસ માઇનસ પ્લસ 3 એવી જ રીતે x નો x સાથે ગુણાકાર એટલે x વર્ગ x નો માઇનસ 1 એટલે x 5x અને માઇનસ 5 હવે 2x નો વર્ગ આ 6 ને 1 7x અને આ 3 એવી જ રીતે આ x વર્ગ આ બંનેના સરવાળા બાદબાકીથી 4x અને આ મળે માઇનસ 5 આ બધા પદને ડાબી બાજુ લઈ લઈએ એટલે 2x નો વર્ગ માઇનસ 7x પ્લસ 3 હતા આ એવા એટલે માઇનસ x નો વર્ગ માઇનસ 4x પ્લસ 5 બરાબર 0 2x વર્ગ માઇનસ x વર્ગ એટલે મળે x વર્ગ 7 ને 4 માઇનસ 11 5 ને 3 8 બરાબર 0 જે એ x વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપનું છે। તેથી આપેલ સમીકરણ કેવું થશે દ્વિઘાત। તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે। એના પછીનો પ્રશ્નમાં આપણે આગળ વધીએ તો x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1 આપેલું છે, સામે અહીંયા સાદુરૂપ આપીએ એટલે x નો વર્ગ એ માઇનસ બી હોલ સ્ક્વેર મુજબ વિસ્તરણ થશે માઇનસ 2^4x પ્લસ 4 x વર્ગ કેન્સલ પૂરું થઈ ગયું, સમીકરણ નથી અહીંથી જ ખબર પડી જાય, માત્ર આપણે બતાવવું પડે આ તો લખીને 4 સામે આવે તો પ્લસ 1 હતા 4 આ બાજુ આવ્યો તો માઇનસ બરાબર 0 એટલે 7x માઇનસ 3 બરાબર 0 જે એ x વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપનું નથી। તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી। મધ્યમ પદ ના હોય તો ચાલે, પરંતુ પ્રથમ પદ વર્ગવાળું પદ હોવું જોઈએ। જો વર્ગવાળું પદ નીકળી જાય તો સુરેખ સમીકરણ થઈ ગયું જે દ્વિઘાતમાં આવે નહીં। ત્યારબાદ અહીંયા આપણે x પ્લસ 2 નો ક્યુબ એટલે કે ઘન છે, x પ્લસ 2 નો તો ઘનનું વિસ્તરણ કરવું પડશે, તો ઘન મુજબ નિત્યસમ શું? આપણે બહુપદીની અંદર પણ આનો ઉપયોગ કર્યો અને ધોરણ 9ની અંદર બહુપદીમાં પણ આનો આપણે અભ્યાસ કર્યો છે। બોલો ઘનનું નિત્યસમ x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ શું હોય? x નો ઘન પ્લસ y નો ઘન, y એટલે 2 છે, પ્લસ 3x વર્ગ y પ્લસ 3xy વર્ગ બરાબર, અથવા તો 3xy કૌંસમાં x પ્લસ y। અહીંયા આપણે બધા છૂટા પાડવાના જ છે એટલે આપણે 3x વર્ગ y મુજબ લેશું, 3x વર્ગ y એટલે 2 પ્લસ 3xy નો વર્ગ બરાબર, એટલે x નો ઘન y નો ઘન પ્લસ 3x નો ઘન y અને 3xy નો વર્ગ। ત્યારબાદ આ છે બંને સાથે ગુણાઈ જાય એટલે 2x નો ઘન માઇનસ 2x, અહીંયા સાદુરૂપ આપો એટલે x નો ઘન 2 નો ઘન 8 3 દુ ને 6x વર્ગ 2 નો વર્ગ 4 4 તેરી 12 x બરાબર 2x નો ઘન માઇનસ 2x।
અહીંયા તમને ખ્યાલ ના આવે તો લખી દો શું કર્યું તે. ઘનનું વિસ્તરણ કર્યું, આના મુજબ. હવે આ બંને પદને ડાબી બાજુ લઈ લઈએ આપણે, એટલે એક્સ નો ઘન, ઘન વાળું જેની બાજુમાં લખવું એટલે આપણે દેખાય સરળતાથી. હવે વર્ગવાળાની વારો, એટલે છ એક્સ, પછી બાર એક્સ, બે એક્સ આ બાજુ આવે તો પ્લસ થઈ ગયા, અને અહીંયાથી હજી આઠ બાકી હતા. તે એક્સનો ઘન માઇનસ બે વાર એક્સનો ઘન એટલે માઇનસ એક એક્સનો ઘન, છ એક્સનો વર્ગ, બાર ને બે ચૌદ એક્સ, પ્લસ આઠ બરાબર ઝીરો. જોવું જોઈએ એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપનું દેખાય, નથી દેખાતું કારણ કે ઘનવાળું પદ આવી ગયું છે, ન ચાલે. જે એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપનું નથી, તેથી આપેલ સમીકરણ વિઘાત સમીકરણ નથી. ત્યારબાદ લાસ્ટ વન, એક્સનો ઘન માઇનસ ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ પ્લસ વન બરાબર, આનું વિસ્તરણ આપણે કરીએ આજ નિત્યસમ, ફરક શું પડશે? અહીંયા આ બે પદ છે તે માઇનસ થઈ જશે, એટલે એક્સનો ઘન માઇનસ વાયનો ઘન આ પદ છે તે માઇનસ થઈ જાય, એટલે માઇનસ ત્રણ એક્સનો વર્ગ વાય પ્લસ ત્રણ એક્સ અને વાયનો વર્ગ. તો આ એમનું એમ રહેશે, આમાં કોઈ જ ફેરફાર નહીં થાય. એક્સનો ઘન આ બેનો ઘન એટલે આઠ, ત્રણ દૂને છ એક્સ વર્ગ પ્લસ બેનો વર્ગ ચાર, ચાર તેરી બાર એક્સ. બધું ડાબી બાજુ લઈ લ્યો, વધઘટ જોયું જશે, કેન્સલ કરી નાખીએ એક્સનો ઘન, એક્સનો ઘન એટલે આડું ન આવે આપણે. હવે તો કે માઇનસ ચાર એક્સનો વર્ગ, વર્ગવાળું આ બાજુ આવ્યું એટલે પ્લસ છ એક્સનો વર્ગ, અહીંયા માઇનસ એક્સ હતા, બાર એક્સ આ બાજુ આવ્યું તો એ માઇનસ થઈ ગયા, અહીંયા પ્લસ વન હતા, માઇનસ આઠ ડાબી બાજુ આવ્યા તો પ્લસ આઠ થઈ ગયા બરાબર ઝીરો. છ માંથી ચાર વ્યા ગયા એટલે બે એક્સનો વર્ગ માઇનસ તેર એક્સ પ્લસ નવ બરાબર ઝીરો. વ્યાપક સ્વરૂપ મુજબનું છે, જે એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપનું છે, તેથી આપેલ સમીકરણ વિઘાત સમીકરણ છે. તો આ થઈ ગયા આપણે 4.1 પ્રશ્ન પહેલાના તમામે તમામ દાખલાઓ. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ બોક્સની અંદર જણાવજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બટન એટલે કે બેલનું જે બટન છે તેને પ્રેસ કરી ઓલ નોટિફિકેશન એક્ટિવ કરી નાખવા, જેથી કરીને અમારા વિડીયોઝ છે તેના નોટિફિકેશન તમને રેગ્યુલરલી મળતા રહીએ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોઝમાં દાખલા નંબર 2 સાથે. આભાર. જય હિન્દ.